ભાવનગરના સિદ્ધસર રોડ પર આવેલી 4 સોસાયટીમાં પાણી આપવામાં આવતું ન હોવા છતાં તંત્ર દ્વારા પાણી બિલ આપવામાં આવતા વસાહતીઓમાં રોષ ફેલાયો છે. સિદ્ધસર રોડ પર આવેલી હિલ પાર્ક, સ્વસ્તિક પાર્ક 1 અને 2 તથા હેલ્સન ફ્લેટમાં મહાનગરપાલિકા તંત્ર દ્વારા પાણી આપવામાં આવતું ન હોવા છતાં 3 વર્ષના પાણી બિલ આપવામાં આવ્યા છે. પાણી બિલ મામલે સોસાયટીના વસાહતીઓ મહાનગરપાલિકા કચેરી ખાતે રજૂઆત કરવા એકઠા થયા હતા. વસાહતીઓ દ્વારા અગાઉ પણ રજૂઆત કરવામાં આવી હોવા છતાં પાણી બિલ રદ કરવામાં આવ્યા નથી. આ અંગે વસાહતી લખતીરસિંહ જાડેજાએ માહિતી આપી હતી. તો સોસાયટી તરફથી દર વર્ષે 5,04,000 સોસાયટી ખર્ચો ભોગવે છે પાણીનો, અને અમને પાણીનું ડબલ બિલ, અને મહાનગરપાલિકા બી અમને 5,580 બિલ આપવામાં આવ્યું છે જે છેલ્લા 4 વર્ષનું. મહાનગરપાલિકા દ્વારા પાણીની સપ્લાય કરવામાં આવી નથી, એક બી કનેક્શન મહાનગરપાલિકાનું નથી. આજે અમે પાણીના કરવેરા, અમારી ઉપર જે ખોટા પાણીના કરવેરા નાખવામાં આવ્યા છે એ માટે અમે સ્ટેન્ડિંગ કમિશનર, ચેરમેન, મેયર અને કમિશનર સાહેબને મળવા આવ્યા છે. 2 માર્ચે અમે અહીં આવ્યા હતા રજૂઆત કરવા અને આવેદન પત્ર આપ્યું હતું. આજ સુધી અમને કોઈ લોકોએ જવાબ આપ્યો નથી. જેમાં 4 સોસાયટી આવેલી છે, હિલસન, હિલ પાર્ક 1, સ્વસ્તિક પાર્ક 1, સ્વસ્તિક પાર્ક 2. 2016માં અમે લેખિત બી આપેલું છે, અમારી પાસે બધા પ્રૂફ છે. અમે હમણાં નવેમ્બર મહિનામાં આવ્યા હતા ત્યારે મુરારી સાહેબે અમને એવો જવાબ આપ્યો હતો કે ભાઈ તમને નવેમ્બરથી અમે તમારી સોસાયટી સંભાળી લેવું, અને તમને જે કાંઈ તમારું બિલ, લાઇટ બિલ આવે છે એ અમારે અમે ચૂકવશું મહાનગરપાલિકા. આજ સુધી અમે એની લેટર બી આપ્યો, આજ સુધી એ લોકો એમ કે તમારે ચૂકવવાનું રહેશે, તમે પાણી વેરો ભરો વગર તમારા કનેક્શનો કાપવામાં આવશે. અમારી માગણી સ્વીકારવામાં નહીં આવે તો અમે ગાંધી ચિંતા માર્ગે અમે આંદોલનો કરશું, અને અમે ઉપવાસ માટે બેસું જ્યાં સુધી અમારા પાણીના કરવેરા માફ કરવામાં નહીં આવે ત્યાં સુધી. તંત્ર દ્વારા તાકીદે આ બિલ રદ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.